નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. રેવામાં રેલની રેલમછેલ, 6 વર્ષ બાદ ભરૂચવાસીઓએ નર્મદા નદીના પૂરનો અહેસાસ કર્યો. ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 30 ફૂટને પાર. ભરૂચના ફુરજા વિસ્તારનું મુખ્ય બજાર પાણીમાં ગરકાવ, જે સ્થળોએ વાહનો ફરતા હતા એ સ્થળોએ બોટ ફરી જોવા મળી. નર્મદા નદીના પૂરના કારણે કાંઠા વિસ્તારના જમીનોનું ભારે ધોવાણ. બોરપાઠા પીઠ ગામે નદી કિનારે આવેલ હંસ દેવાશ્રમ અને સ્મશાનની જમીનને ભારે નુકસાન. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 136.58 મીટરને પાર. ડેમના 23 દરવાજા ખોલી 60.50 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાયું. ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નીચાણવાળા ગામોમાં પૂરની પરિસ્થિતિ. ભરૂચમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે પાવન સલીલામાં નર્મદાના આકાશી દ્રશ્યો. ડ્રોન કેમેરા દ્વારા નિહાળો નર્મદાનું નયનરમ્ય રૂપ. ભરૂચમાં અવનવી થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી. દેસાઈ ફળિયાના ગોલ્ડન ગ્રુપ દ્વારા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની થીમ તૈયાર કરાઈ. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. નર્મદા નદીની જળ સપાટી 30 ફૂટને પાર કરી જતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા હતા અને રેવામાં રેલથી રેલમછેલ થઈ હતી. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 22 ગેટ ખોલી 10 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા ભરૂચ નજીક નર્મદા નદી ગાંડીતુર બની હતી અને 6 વર્ષ બાદ ભરૂચવાસીઓએ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો હતો. સવારના સમયે નદીની જળ સપાટી 28 ફૂટ નોંધાઈ હતી. ત્યારબાદ નદીની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થયો હતો અને સાંજ સુધીમાં નદીની સપાટી 30 ફૂટને પાર કરી ગઈ હતી. નર્મદા નદી તેની ભયજનક 24 ફૂટની સપાટીથી 6 ફૂટ ઉપર વહેતા નર્મદા નદીના પાણી નીચાણવાળા અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા, જેની જનજીવન પર વ્યાપક અસર પહોંચી હતી. અંકલેશ્વર, ઝઘડિયા અને ભરૂચ તાલુકાના 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, તો જિલ્લામાં 1000 કરતાં વધુ લોકોનું સ્થાનાંતર સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે, તો NDRF અને SDRFની 1-1 ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. સિઝનમાં આ 4થી વખત નર્મદા નદીએ તેની ભયજનક સપાટી પાર કરી છે. જે છે, જેમ જેમ છોડાશે અને એ રીતે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં અમારા અધિકારીઓ જે છે, ખાસ કરીને પ્રાંત ઓફિસર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ જે ગામે છે અને ખાસ કરીને એન્ટાયર અહીંની જવાબદારી જે છે પ્રાંત અધિકારી ભરૂચને અમે સોંપવામાં આવી છે, જેથી કરીને બચાવ રાહતની અથવા તો કોઈ અનટોવર્ડ ઇન્સિડન્ટ બને તો એના માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ કોઈએ પેનિક થવાની જરૂર નથી, કોઈએ અફવાઓથી ગભરાવાની જરૂર નથી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે એની વિગતો જે છે એ આપને આપવામાં આવશે. નર્મદા નદીને 2 કાંઠે વહેતી જોવા માટે પ્રાર્થના કરવામાં આવતી હતી, તે જ નર્મદા નદીને આજે ખમૈયા કરવા માટે દુઆઓ ગુજારવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા હાલ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 30 ફૂટની ઉપર વહી રહી છે, જેને કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામડાઓને એલર્ટ કરી દેવા માટે આવ્યા છે. હાલ આપણે રેલવેના જે સિલ્વર બ્રિજ છે તેની ઉપર ઊભા છે અને ત્યાંથી આપ જોઈ શકો છો નર્મદા નદીનું રૌદ્ર પણ નયનરમ્ય સ્વરૂપ. નર્મદા નદી હાલ 31 ફૂટની સપાટી પર વહી રહી છે. ભરૂચનો આપ નજારો જોઈએ તો ભરૂચની વાત કરીએ તો ભરૂચ પણ આખું નર્મદા નદીના કાંઠે વસેલું જે આપણું ભૃગુ કચ્છ શહેર છે, પ્રાચીન શહેર, આખું નર્મદા નદીની સપાટ ઉપર આખું નગર વસેલું હોય એવું અહીંયાથી આપણે દ્રશ્યમાન થઈ રહ્યું છે. અત્યારે અહીંયા લોકો પણ સહેલાણીઓ પણ નર્મદા નદીની જળ સપાટી જોવા માટે અનેક લોકો આવ્યા છે. એમને પણ પૂછીએ કે નર્મદા નદીનું આવું સ્વરૂપ તમને આટલા દિવસે જોવા મળ્યું કેવું લાગે છે? હવે એમ નર્મદા નદીનું આવું સ્વરૂપ તો બહુ ખાસા ટાઈમ પછી જોવા મળ્યું, બીકોઝ આજુબાજુ એમ ઝાપ પડી જતા હતા, એમ જમીન દેખાયા કરતી હતી, તો ખેડૂતોને બહુ અઘરું પડતું હતું ને એવું તેવું હતું, એટલે એમ ખુશ છે બધા, પણ થોડું અઘરું પણ લાગે છે. સાચી વાત છે. નર્મદા નદીનું આવું સ્વરૂપ જોઈને તમને કેવી લાગણી થાય છે? ખૂબ અદ્ભુત અને રમણીય લાગે છે આજે એટમોસ્ફિયર, અને બીજું કે ખૂબ પાણી બી વધારે છે, મજા આવે. નર્મદા નદીનું આ જે સ્વરૂપ છે તેને જોવા માટે અત્યારે અહીંયા ઘણા સહેલાણીઓ પણ આવી ચૂક્યા છે અને જેવી રીતે આપણે વાત કરી તેવી રીતે આપણે હાલ નર્મદા નદીનો જે સિલ્વર બ્રિજ છે તેની ઉપરથી વાત કરી રહ્યા છે. તો આપને આપણે જણાવી દઈએ કે રેલ વ્યવહારને અત્યારે કોઈ જ અસર થઈ નથી, રેલ વ્યવહાર પણ રાબેતા મુજબ જ ચાલુ છે. નર્મદા નદીની જળ સપાટી 30-31 ફૂટને પાર પહોંચી છે. જ્યારે આપ સામે જોઈ શકો તો ગોલ્ડન બ્રિજ પણ રાબેતા મુજબ જ ચાલુ છે. ગોલ્ડન બ્રિજને પણ વહીવટીતંત્ર દ્વારા બિલકુલ બંધ કરવામાં નથી આવ્યો. હાલ પ્રશાસન એલર્ટ પર છે. 1000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એ ઉપરાંત NDRFની અને SDRFની પણ 1-1 ટીમને ભરૂચમાં તાકીદ કરવા માટે રાખવામાં આવી છે. કેમેરામેન સાજિદ પટેલ સાથે હું જીગર દવે, ચેનલ નર્મદા, ગોલ્ડન બ્રિજ. ભરૂચના ફુરજા બંદરેથી પાવન સલીલામાં નર્મદાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું.
નર્મદા ડેમમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક નર્મદા નદી ઉફાણ પર જોવા મળી છે, ત્યારે શહેરના ફુરજા બંદરેથી નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. નર્મદા તેના અસલ સ્વરૂપમાં જોવા મળી હતી, જ્યાં જુઓ ત્યાં જ પાણી જ પાણી નજરે ચડતું હતું. ફુરજા બંદર પર પાણી ફરી વળતા અનેક વાહનો પર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, તો કેટલાક લોકો પૂરના પાણીમાં મજા માણતા પણ નજરે ચડ્યા હતા. ફુરજા બંદરેથી નદીના પાણી શહેરમાં ઘૂસ્યા હતા, ત્યારે નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા અને અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. નગરપાલિકા દ્વારા શહેરમાં 5 સ્થળોએ ફ્લડ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે, તો પૂરગ્રસ્ત લોકો માટે તંત્ર દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે વરસાદ પણ પુષ્કળ એવો છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવેલા છે અને ભરૂચ નર્મદા નદીમાં અત્યારે 30 ફૂટ જેટલી સપાટી આવી ગઈ છે. 35 ફૂટ જેટલી થવાની શક્યતા છે. હજી પણ વરસાદ પૂર જોશમાં જ ચાલુ છે. નગરપાલિકા તરફથી 250 જણને ખસેડવામાં આવ્યા છે, સાથે સાથે પોલીસ તંત્ર અને વહીવટીતંત્રનો પણ સાથ સરકાર મળી રહ્યો છે. નગરપાલિકાએ 5 રેસ્ક્યુ સેન્ટર ઊભા કરેલા છે. કશક, દાંડિયા બજાર, વેજલપુર, કુલજા અને લાલ બજાર આ 5 જગ્યાએ રેસ્ક્યુ સેન્ટર ઊભા કરેલા છે. અસરગ્રસ્ત લોકોને ખસેડવામાં આવે છે અને અંદાજિત 700 જણને જમવાની વ્યવસ્થા કરી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 6 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચના ફુરજા 4 રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી અને નદીના પાણી ઘૂસી ગયા છે. એક તરફ આકાશમાંથી આફત વરસી રહી છે, તો બીજી તરફ ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતાં નર્મદા નદી 2 કાંઠે વહી રહી છે, ત્યારે નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વહીવટી તંત્ર દ્વારા 20 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે, તો 500થી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા નદીની જળ સપાટી ઉત્તરોત્તર વધી રહી છે, ત્યારે સિઝનમાં 4થી વખત નર્મદા નદીએ તેની ભયજનક સપાટી પાર કરી છે અને તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. ભરૂચના ફુરજા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી જતા મુખ્ય માર્ગો પર વાહનોના સ્થાને બોટ ફરતી થઈ ગઈ હતી. ભરૂચ નજીક નર્મદા નદી ગાંડીતુર બની છે, ત્યારે નદીના પાણી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા હતા. ખાસ કરીને શહેરના ફુરજા વિસ્તારમાં નદીના પાણીની વ્યાપક અસર થઈ હતી. સામાન્ય દિવસોમાં જે સ્થળે વાહનો ફરતા હોય છે એ માર્ગો પર બોટ ફરતી થઈ હતી. ફુરજા 4 રસ્તા વિસ્તારના મુખ્ય બજારમાં નદીના પાણી ઘૂસી જતા વેપારીઓના વેપાર રોજગારને વ્યાપક અસર પહોંચી હતી અને જનજીવન જાણે ઠપ્પ થઈ ગયું હતું. અંકલેશ્વરના બોરબાઠા બીટ ગામે નર્મદા નદીના કિનારે આવેલ સ્મશાન અને હંસ દેવાશ્રમની જમીનનું નર્મદાના પૂરના કારણે ભારે ધોવાણ થયું છે. ભરૂચ નજીક નર્મદા નદી 2 કાંઠે વહી રહી છે, ત્યારે નર્મદાના ધસમસતા નીરના કારણે કાંઠા વિસ્તારની જમીનનું ભારે ધોવાણ થયું છે. અંકલેશ્વરના બોરબાઠા બીટ ગામે નર્મદા નદી કિનારે આવેલ સ્મશાન અને હંસ દેવાશ્રમની જમીનનું નર્મદાના પાણીના કારણે મોટા પાયે ધોવાણ થયું હતું અને સ્મશાનમાં તો નદીના પાણી પણ ફરી વળ્યા હતા. આ બાબતે ગ્રામજનો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, જો કે તંત્ર દ્વારા કોઈ જ કામગીરી ન કરાતા ફરીવાર જમીનનું ધોવાણ થયું છે, ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એ જો અભી જો પથ્થર ડાલે હે હમ કમ સે કમ 60 ટ્રક પથ્થર ડાલે હે અભી એ ભી બહેને બહ જાને કી કગાર મે હે તો હમ પ્રશાસન કો વિનમ્રતા સે હમ એ નિવેદન કર રહે હે આપ ઇસ આશ્રમ કો બચા દીજીએ, આશ્રમ કો બચાને કે લિયે સહયોગ દીજીએ. ઓમ હરિહર. અંકલેશ્વર તાલુકાના બોરબાઠા બેટનું આ સ્મશાન ભૂમિ છે. આ પવિત્ર સ્મશાન ભૂમિની અહીંયાના આજુબાજુના 20-25 ગામોના લોકો અંતિમવિધિ માટે ઉપયોગ કરે છે. હાલ નર્મદા નદી તેના રૌદ્ર સ્વરૂપે વહી રહી છે, ત્યારે માત્ર 2-3 ફૂટ જ પાણી જો હજુ વધશે તો આ સ્મશાન ભૂમિમાં પણ કદાચ પાણી પ્રવેશી જાય તેવી સંભાવનાઓ છે. ત્યારે આપણે અહીંયાના જે બધા ગ્રામજનો છે તેમની સાથે તેમના શું આ અંગેના વિચારો છે તે આપણે જાણીશું. શું નામ તમારું? સચિન પટેલ. શું કહેવું છે તમારે? અમારે અમને 15-20 દિવસ પહેલાં અમે પ્રોટેક્શન વોલ્યુ અમે અપીલ કરેલી સરકાર પાસે, પણ સરકાર હજુ એ નહીં લીધું. 20-25 ફૂટ અમને
5-6 દિવસમાં જ ખોડાઈ ગયું છે 20-25 ફૂટ. એના માટે અમે સરકારને અપીલ કરી, પણ સરકાર હજુ અત્યાર સુધી કંઈ કુછ કહી નથી. શું પરિસ્થિતિ છે હમણાં? હાલની પરિસ્થિતિ 30 ફૂટ પાણી છે ને 8 ક્યુસેક છોડેલું છે, બીજું 2 લાખ ક્યુસેક છોડેલું છે પાણી. એટલે હવે અમારા ગામમાં પાણી આવવાની ફૂલ શક્યતા છે. ત્યાં હવે પાણી આવવા માટે માત્ર 2-3 ફૂટ બાકી છે. ગ્રામજનો દ્વારા વારંવાર પ્રશાસનને અને સરકાર પાસે પ્રોડક્શન વોલની માંગણી કરવામાં આવી હતી, પરંતુ તંત્રના ઉદાસીન વલણને કારણે ગ્રામજનો આજે પોતાની એક સ્મશાન ભૂમિ ગુમાવી જાય તેવા આરે છે. કેમેરામેન સાજિદ પટેલ સાથે જીગર દવે, ચેનલ નર્મદા, બોરભાટા. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે નદીના પાણી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વળ્યા હતા અને લોકોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો. ત્યારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે પૂરગ્રસ્ત ફુરજા સહિતના વિસ્તારોમાં જઈ સ્થળાંતર સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે. તમામ આખા ભરૂચ વિસ્તારની અંદર ફરી રહ્યા છે કે લોકોને સ્થળાંતર કરી જાય. એક અસકથી મક્તમપુરથી દાંડિયા બજાર, લાલ બજાર અને અત્યારે અહીંયા આગળ ફુરજા પર આવ્યા છે, જ્યાંથી લોકોને સ્થળાંતર કરીને સ્કૂલો અથવા જે હોલ નજીકના મળે છે ત્યાં ગોઠવે, એમની રહેવાની એમની જમવાની વ્યવસ્થા ત્યાં કરાઈ રહી છે. ખાસ કરીને લોકોને વિનંતી કરવાની ચેનલ નર્મદાના માધ્યમથી કે અફવાઓનું જોર બહુ છે, લોકો ખોટી ખોટી વાતો જે ફેલાવે છે એનાથી દૂર રહે. આજે પાણી છે એ જે વધવાનું છે એ કલેક્ટર અને આવા ચેનલોના માધ્યમથી આપણને સાચા સમાચાર આપણની પાસે પ્રાપ્ત થાય છે, તો ખોટી વાતોમાં લોકો ના આવે. નર્મદાની અંદર પાણી વધી રહ્યા છે અને હજુ એવું લાગે છે કે 1 કે 2 દિવસ સુધી આ પાણી એટલા રહેશે. તો તમામ ગણેશ મંડળોને વિનંતી છે કે જે કાળજીપૂર્વક જે તંત્રએ જે વ્યવસ્થા ગોઠવી છે તંત્રને સહયોગ આપે એવી આપના નર્મદા ચેનલના માધ્યમથી હું આપ સર્વને વિનંતી કરું છું. તો દર્શક મિત્રો, પ્રશાસન હોય કે પોલિટિશિયન, સૌનો એક જ સૂર છે કે આફતના સમયમાં ખભે ખભા મિલાવીને સૌએ સાથે રહેવાનું છે અને અફવાઓથી ગેરમાર્ગે દોરાવાનું નથી. કેમેરામેન સાજિદ પટેલ સાથે જીગર દવે, ચેનલ નર્મદા, ફુરજા. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 136.58 મીટરને પાર પહોંચતા ડેમના 23 દરવાજા ખોલી 7 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થતાં ડેમ આજે 138.58 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. ડેમમાં ઉપરવાસમાંથી 6.90 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી 7.50 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવતા નર્મદા ડેમનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે, જેને નિહાળવા સહેલાણીઓ પણ ઉમટી રહ્યા છે. 8 લાખ ક્યુસેક સુધીની અમે જે નીચેવાસના ગામો છે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના લગભગ 250 જેટલા ગામો છે એ ગામોને અમે વોર્નિંગ પણ આપેલી છે, પણ 8 લાખ ક્યુસેક સુધીમાં કોઈ વાંધો આવે એવું લાગતું નથી. અને સરદાર સરોવર ડેમનું જે સ્તર છે એ સતત વધી રહ્યું છે અને ધીરે ધીરે ફ્લડ રાઉટિંગ કરીને અને અમે કન્સિસ્ટન્ટલી ડેમ સેફ્ટીના બધા પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંચાઈને વધારવા માગીએ. એ અત્યારથી ન કહી શકાય. આપણે મેક્સિમમ જે જાવક છે મેક્સિમમ આઉટફ્લોને આપણે એક વોર્નિંગ તરીકે મૂકીએ છીએ અને એની અંદર પછી જે કંઈક આવક થાય છે એને ડેમની અંદર થોડું સંગ્રહ કરીને થોડું આપણે બહાર છોડીને કરીએ છીએ. એટલે હું નથી માનતો કે 8 લાખ ક્યુસેકથી વધારે પાણી આવનાર અમુક કલાકોની અંદર છોડવાનો કોઈ મોકો આવે. ઉપરવાસમાંથી પાણીની સતત આવકના પગલે રાજપીપળા નજીક આવેલ કલજણ ડેમને હાઈ એલર્ટ પર મુકાયો છે. નર્મદાના દેડિયાપાડામાં 6 ઇંચ વરસાદ ખાબકતા કરજણ ડેમના ઉપરવાસમાંથી 1,10,000 પાણીની આવક થઈ કરજણ ડેમની સપાટી 114.58 મીટર વટાવતા ડેમ હાઈ એલર્ટ પર મુકાયો. તાત્કાલિક કરજણ ડેમના 60 ગેટ ખોલી 1,30,000 ક્યુસેક પાણી છોડતા કરજણ નદી 2 કાંઠે વહેતા 8 ગામોને હાઈ એલર્ટ જાહેર કર્યા છે. રાજપીપળા શહેરના નદી કાંઠાના વિસ્તારમાં પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા, જેના પગલે 20 જેટલા મકાનમાં રહેતા રહીશોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. નીચાણવાળા વિસ્તારમાં જે વાડી વિસ્તાર આવે છે, વાડી વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તારમાં જે લોકો રહે છે એ લોકો અને એમના જે ઢોરો છે એને અત્યારે શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. હજુ પણ જો વધારે વરસાદ પડે અને જો કદાચ વધારે પાણી છોડવાનું થાય તો એના માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. અત્યારે આજે સવારથી જ એના જે ગઈકાલે રાત્રે જે વરસાદના આંકડા હતા એને રાખીને ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારીએ એની જે ટીમો છે એની ટીમોને તલાટીઓને એલર્ટ કરીને જે તે ગામમાં મોકલી દેવામાં આવ્યા છે. રાજપીપળા શહેર માટે એના જે નગરપાલિકાના ચીફ ઓફિસર છે અને મામલતદાર છે એની જે ફાયર બ્રિગેડની ટીમ છે ફાયર બ્રિગેડની ટીમને તૈયાર રાખવામાં આવી છે.
ભરૂચ નજીક નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ નિહાળવા મોટી સંખ્યામાં સહેલાણીઓ નર્મદા નદી કિનારે જોવા મળ્યા હતા. ઉનાળામાં તદ્દન સૂકી ભઠ્ઠ બનેલ નર્મદા નદી ચોમાસાની આ સિઝનમાં ફરી એકવાર ચેતનવંતી બની છે અને બે કાંઠે વહેતી નર્મદા નદીનું અલૌકિક સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ત્યારે પાવન સલીલામાં નર્મદાના નયન રમ્ય રૂપને માણવા સહેલાણીઓના તોડે તોડા નર્મદા નદીના કિનારે જોવા મળી રહ્યા છે. ઉનાળામાં નદીની સ્થિતિ જોઈ ચિંતા વ્યક્ત કરતા લોકોએ નર્મદાનું આ સ્વરૂપ નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. મારું નામ જયબીન પટેલ છે. છેલ્લા કેટલા વર્ષથી આપણે જોઈ રહેલા છે કે નર્મદામાં પાણી ખૂબ ઓછા હતા અને અત્યારે જુઓ કે ખૂબ પાણી આવી રહેલું છે, જેથી જોઈને બધાને આમ આનંદનો માહોલ છવાઈ ગયો એવું લાગે છે. છેલ્લા છ સાત વર્ષ પછી આ નજારો જોવા મળેલો છે ને આ પ્રમાણે જો વહેતું રહે તો સારું રહે ભરૂચ માટે, આનાથી વધારે જો કદાચ થઈ જાય તો નુકસાન બી થઈ શકે છે. ભરૂચમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે પાવન સલીલામાં નર્મદાના આકાશી દ્રશ્ય સામે આવ્યા છે, જેમાં નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યારે નદીના ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલ દ્રશ્યો સામે આવ્યા છે. નર્મદા નદીનો આકાશી નજારો અદ્ભુત લાગી રહ્યો છે. ઉનાળામાં જે નદી સૂકી ભઠ્ઠ બની હતી તેનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સબિંદુ સિંધુ રસખલક તરંગ ભંગ રંજિતમ દ્વિષત સુપાપ જાત જાત કારી વારી સંયુતમ કૃતાંત દૂત કાલ ભૂત ભીતિહારિ નર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવિ નર્મદે. ભરૂચ અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ બિરાજમાન શ્રીજીની આરતી ઉતારવાનો ભાવિક ભક્તો સહિત અગ્રગણ્ય નાગરિકોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જિલ્લામાં હજરત ઇમામ હસન અને હજરત ઇમામ હુસેનની યાદમાં મોહરમ પર્વની પૂર્વ સંધ્યાએ કલાત્મક તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું. શહેરમાંથી 35થી વધુ કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુરના યોગેશ્વરનગરમાંથી વિદેશી દારૂના જથ્થા સહિત કુલ 4.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે આવેલ યોગેશ્વરનગરમાં રહેતા ગોકુળ ઉર્ફે લાલો વિનુભાઈ વસાવા અને મુકેશ વિનુભાઈ વસાવા મોટા પાયે વિદેશી દારૂનો વેપલો ચલાવે છે, જેવી વાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન બંને બુટલેગર ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 1906 નંગ બોટલ અને એક ઇકો કાર તેમજ રોકડા મળી કુલ ₹4.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને ફરાર બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના ભડકોદરા ગામ નજીક આવેલ શ્રીજી વિલા રેસિડેન્સી આદિત્યનગરના બંધ મકાનને નિશાન બનાવી રોકડા રકમ સહિત સોના ચાંદીના ઘરેણા મળી કુલ 3.66 લાખથી વધુની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ભરકોદરા ગામ નજીક આવેલ શ્રીજી વિલા રેસિડેન્સી આદિત્યનગરના મકાન નંબર 16 એકમાં રહેતા રાજેશ જગતનારાયણ પાઠક અંકલેશ્વરની સજ્જન ઇન્ડિયા કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે, જેઓ ગત તારીખ 8મીના રોજ ભરૂચથી ટ્રેન પકડી મુંબઈ ગયા હતા. તે દરમિયાન તેઓના મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાં પ્રવેશ કરી ઘરમાં મૂકેલ રોકડા રૂપિયા 45,000 અને સોના ચાંદીના ઘરેણા મળી કુલ 3.66 લાખથી વધુનો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળે દોડી આવી ચોરી અંગે ગુનો નોંધી ડોગ સ્કોડની મદદ લઈ તપાસ હાથ ધરી છે. 3 બજે બોમ્બે કે લી નિકલા, યહાં સે આટો પકડ કે ભરૂચ ગયા. ઇસકે બાદ વહાં પહોંચા 9 બજે, તો ફોન આયા યહાં સે પડોસીઓને ફોન કિયા કે આપકે ઘર કા લોક ટૂટા હૈ. ફિર મેં વહાં સે આકે ઓર પોલીસને ઇન્ફોર્મ કિયા, પોલીસને ઇન્ક્વાયરી શરૂ કરી. ભરૂચના દેસાઈ ફળિયા ગોલ્ડન ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અવનવી થીમ પર ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જૂના ભરૂચમાં આવેલ દેસાઈ ફળિયાના ગોલ્ડન ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. ગોલ્ડન ગ્રુપના સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા ગયા હતા. એ દરમિયાન તેઓને ગણેશ મહોત્સવ માટે આ થીમ પર ઉજવવાનો વિચાર આવ્યો હતો અને તેઓ દ્વારા બંને ધરોહરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. અમે લગભગ 2 મહિના પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે દેસાઈ ફળિયા ગોલ્ડન ગ્રુપના સભ્યો ગયા હતા અને ત્યાં જ અમને વિચાર આવ્યો કે આપણે આવું કંઈક કરીએ. સરકાર તો સરદાર પટેલ સાહેબ માટે ઘણું કરી રહી છે અને ઘણું નામ રોશન કરી રહી છે દેશ વિદેશમાં, તો આપણે ભરૂચમાં પણ કંઈક આવું સ્ટેચ્યુ ઊભું કરીએ, જેથી કરીને ભરૂચની જનતાને અને ખાસ કરીને ભરૂચના વૃદ્ધો જે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નથી જઈ શકતા અને ભરૂચના ગરીબ લોકો જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન નથી કરી શકતા તે ભરૂચમાં અહીં દેસાઈ ફળિયા ગોલ્ડન ગ્રુપમાં આવીને દ્રશ્યો જોઈ શકે અને એમને પોતાને એવું લાગે કે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જોઈ આવ્યા, એટલા માટે જ અમે આ દ્રશ્ય આ વખતે ગણપતિ મહોત્સવમાં લીધું છે. ફરિયાની અંદર આ યુવા પ્રમુખોએ બહુ સારું એવું આયોજન કર્યું છે અને આપણા જીવનની એક ગુજરાતની જીવાદોરી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જેનું અહીંયા આયોજન કર્યું છે, બહુ જ સારી રીતે એવું આયોજન કર્યું છે અને જોવાનું ગમે મનોહર લાગે છે એ રીતે છે અને ગણપતિજીની મૂર્તિ પણ બહુ સારી એવી ગમે એવી છે. નર્મદા નદીના જળસ્તર વધતા અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોમાં નદીના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ભરૂચ નજીક નર્મદા નદીએ તેની 30 ફૂટની સપાટી વટાવી હતી ત્યારે નર્મદા નદીના પાણી કાંઠા વિસ્તારના ગામોમાં ફરી વળ્યા હતા. અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન, ખાલાપ્યમ, બોરભાઠા બેટ અને છાપરા ગામમાં નદીના પાણી ઘૂસી જતા તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને આ ગામોમાંથી 418 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં નદીના પાણીની સૌથી વધુ અસર થઈ હતી, જેમાં ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું. વહીવટીતંત્રની ટીમ દ્વારા વાહનોમાં બેસાડી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. સિનેમા લવર્સ ક્લબ ભરૂચમાં ગુજરાતી ફિલ્મ રેવા એનએસએસના વિદ્યાર્થીઓએ માણી. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ન્યૂ સેમિનાર હોલમાં સોમવાર તારીખ 8મી સપ્ટેમ્બરે બપોરે 2 કલાકે નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ રેવા એનએસએસના વિદ્યાર્થીઓએ માણી. આ પ્રસંગે પ્રાધ્યાપિકા ડોક્ટર નીતાબહેન પટેલ, ડોક્ટર દીપક અધ્રોજા, યોગાનંદ તીર્થાશ્રમના રામપુરાના વ્યવસ્થાપક શ્રી મૈસુરિયા અને વિશેષમાં રેવા ફિલ્મના કો ડાયરેક્ટર એક્ટર વૈભવ બિનીવાલે ઉપસ્થિત રહ્યા હતા. વૈભવ બિનીવાલેએ રેવાની પ્રસ્તુતિ પહેલા 3 વર્ષથી જે વિચાર ધ્રુવ ભટ્ટની નવલકથા તત્વમસી પર આવ્યો હતો તેનું ફિલ્માંકન કરવામાં ટીમવર્ક કેવી રીતે કામ કરે છે તે સમજાવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. રેવામાં રેલની રેલમ છેલ, 6 વર્ષ બાદ ભરૂચવાસીઓએ નર્મદા નદીના પૂરનો અહેસાસ કર્યો. ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 30 ફૂટને પાર. ભરૂચના ફુરજા વિસ્તારનું મુખ્ય બજાર પાણીમાં ગરકાવ, જે સ્થળોએ વાહનો ફરતા હતા એ સ્થળોએ બોટ ફરી જોવા મળી. નર્મદા નદીના પૂરના કારણે કાંઠા વિસ્તારના જમીનોનું ભારે ધોવાણ,
બોરભાઠા બીટ ગામે નદી કિનારે આવેલ હંસ દેવાશ્રમ અને સ્મશાનની જમીનને ભારે નુકસાન. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 136.58 મીટરને પાર. ડેમના 23 દરવાજા ખોલી 60.50 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાયું. ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નીચાણવાળા ગામોમાં પૂરની પરિસ્થિતિ. ભરૂચમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે પાવન સલીલામાં નર્મદાના આકાશી દ્રશ્યો. ડ્રોન કેમેરા દ્વારા નિહાળો નર્મદાનું નયનરમ્ય રૂપ. ભરૂચમાં અવનવી થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી. દેસાઈ ફળિયાના ગોલ્ડન ગ્રુપ દ્વારા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની થીમ તૈયાર કરાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.